ડીસામાં ભગવાન જગન્નાથની નગરચર્યા જય રણછોડ માખણ ચોના નાથી આજે ડીસા સહીનું વાતાવરણ ગુંજી ઉઠ્યું. અષાઢી બીજની ભગવાન જગન્નાથની ડીસા ખાતે સહીના સૌથી પ્રાચીન રામજી મંદિરથી 27મી શોભાયાત્રા નીકળી. આ શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી. શોભાયાત્રાના 5 કિલોમીટર લાંબા રૂટ પર ભક્તોનો સેલાબ ઉમટી પડ્યું. આજે અષાઢી બીજ છે અને દેશભરમાં આજે ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રા નગરચર્યા પર નીકળ્યા, ત્યારે ડીસામાં પણ દર વર્ષની જેમ સુભાષચંદ્ર બોઝ સેવા સમિતિ દ્વારા છેલ્લા 27 વર્ષથી ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળવામાં આવે છે. ત્યારે આજે ડીસા સહીના જૂના રામજી મંદિરથી નીકળેલ ભગવાન જગન્નાથજીની રથયાત્રા ધામધૂમપૂર્વક નીકળી, જેમાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા. સહીના પ્રાચીન રામજી મંદિરથી નીકળેલી આ શોભાયાત્રા રીસા મંદિરથી SCW 4 રસ્તા અંબિકા ચોકથી ભગવાનના મોસળા ગયા બાદ વિશ્રામ કરી સરદાર બાગ આગળ પહોંચી, જ્યાં ત્રણેય રથને વિરામ અપાયો. બગીચા સર્કલ પર ઊંચી ક્રેન પર પાલખી લગાવી અગ્રણીએ તેમાં બેસી ફૂલ વર્ષા કરી. સમગ્ર શહેરમાં પાલખી ક્રેન ચર્ચાસ્પદ બની. શોભાયાત્રામાં દુર્ગાવાહિની મહિલાઓ દ્વારા પરંપરાગત સાડીમાં સજ્જ થઈ તલવારબાજી તેમજ લાઠીદાવ કરી શોભાયાત્રાનું આકર્ષણનું કેન્દ્ર બની. ત્યારબાદ ભગવાન જગન્નાથજીની શોભાયાત્રા નિયત રૂટ પર આગળ વધી. ત્યારબાદ ફુવારા સર્કલ ગાંધી ચોક થઈ નિજ મંદિર પરત ફરી આ શોભાયાત્રામાં લાઈવ ડીજે, ઘોડા, ઉટલારીઓ, આનંદ ગરબા મંડળીઓ, ભજન મંડળીઓ, અખાડાઓ સહિત વિવિધ ઝાંખીઓ વિશેષ આકર્ષણ જમાવ્યું. રથયાત્રાના બંદોબસ્ત માટે ચિરાગ કોરડિયા, બનાસકાંઠા SP અક્ષયરાજ મકવાણા સહિત પોલીસ અધિકારીઓ તેમજ પોલીસનો કાફલો ઉપસ્થિત રહ્યો હતો.